गुड मॉर्निंग फ्रेंड्स, माय नेम इज संगीता पटेल, असौमिक विद्यालय किला पारडी, सब्जेक्ट इंग्लिश। इंग्लिश नी अंदर आपणे जोईए यूनिट नंबर 2 नी अंदर एक्टिविटी नंबर 5C, वर्क इन पे। द सेंटेंस फ्रॉम द स्टोरी आर मिक्सअप बव, रीड देम द प्लेस देम इन प्रिपेर इट कॉलम। तो विद्यार्थी मित्रों, અહીં વાક્યો આપેલા છે, તો એને લાયન અને સોરી કેમલ અને લાયન બંનેના મિક્સ વાક્યો આપેલા છે, તો આપણે કેમલ એટલે કે ઊંટના વાક્યો અલગ લખવાના છે અને લાયન એટલે સિંહના વાક્યો અલગ લખવાના છે। જેવી રીતે અહીં એક્ઝામ્પલ આપેલું છે, તો સીપ ઓફ ધ ડેઝર્ટ એટલે કે રણનું વહાણ, તો કોણ? ઊંટ। પછી અહીં આ વાક્ય આવી ગયું છે અને લાયન સિંહની અંદર આપેલું છે કે કિંગ ઓફ ધ ફોરેસ્ટ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલનો રાજા, તો કોણ? સિંહ। તો એવી જ રીતે કયું વાક્ય? આ વાક્ય છે થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ એટલે કે તો તેને કાંટા વાગતા નથી, તો કોને કાંટા વાગતા નથી? તો ઊંટને। માટે આ વાક્ય અહીં આવશે, થોર્ન કેન નોટ પ્રિક ઇટ। પછી હેસ્ટ્રિક પાસ્ટ પે, તો એ વાક્ય ક્યાં આવશે? હેસ્ટ્રિક પે, તો સિંહની અંદર આવશે હેસ્ટ્રિક પેડ। તો અહીં પેડ નથી, પણ પેડની જગ્યાએ શું આવશે? પેપે પે ડી। નીડ્સ વોટર એવરી ડે, નીડ્સ વોટર એવરી ડે, તો એ વાક્ય કોણ? તો શી, તે રોજ પાણી પીવે છે। નીડ્સ વોટર એવરી ડે। પછી કેન સ્ટોર વોટર ફોર 2 વીક્સ કે તે 2 અઠવાડિયા સુધી પાણીનો સ્ટોર કરે છે, તો કોણ? ઊંટ। તો આ વાક્ય અહીં આવશે, કેન સ્ટોર વોટર ફોર 2 વીક્સ। પછી કેન નોટ ઇટ થોર્ની ફૂડ, તો એ વાક્ય સિંહનામાં આવશે કે કેન નોટ ઇટ થોર્ની ફૂડ્સ, કેન નોટ ઇટ થોર્ની ફૂડ્સ। પછી કેન રન 80 કિલોમીટર્સ એન અવર, તો તે 80 કિલોમીટર એક કલાકની અંદર દોડે છે, તો કોણ? સિંહ। તો અહીં આવશે કેન રન 80 કિલોમીટર એન અવર। પછી આ વાક્ય આવી ગયું છે, ઓલ્સો હેઝ પેડ ઇટ ફી, તો આ વાક્ય કોનામાં આવશે? તો આ વાક્ય આવશે લાયનની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય તમારે અહીં લખી દેવાનું, ડઝ નોટ ઇટ એવરી ડે, તે દરરોજ ખાતું નથી, તો કોણ? તો કેમલ। ડઝ નોટ ઇટ એવરી ડે। પછી જોઈએ એક્ટિવિટી નંબર ડી, ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્ય બોલો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે વાક્ય બોલવાના છે, તો એક્ઝામ્પલ છે આઈ એમ કેમલ, તો એવી જ રીતે ઊંટનું આવી ગયું છે આઈ એમ કેમલ, તો આઈ એમ લાયન કે હું સિંહ છું, એવી રીતે વાક્ય બનાવી શકાય। પછી બીજું વાક્ય જોઈએ, તો આઈ એમ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ, આઈ એમ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ, એવી રીતે બીજા વાક્ય તમારે આ કોષ્ટકના આધારે બનાવવાના અને ઘરે બોલવાના છે। હવે પછી જોઈએ એક્ટિવિટી નંબર 5E, રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન, તો કેમલ અને લાયન વિશેનો પેરેગ્રાફ લખવાનો છે, તે તમારે જાતે વાક્યો બનાવવાના અને એવી જ રીતે વાક્યો બનાવીને અહીં લખવાનું છે। હવે પછી જોઈએ કે એફ, વર્ક ઇન પેર, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો, તો ક્વેશ્ચન આન્સર આપવાના છે હા અને નામાં, યસ ઓર નો એટલે કે હા અને નામાં જ આન્સર આપવાના છે। નંબર 1, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ
स्टोमक। तो आ वाक्य केवु छे तो खोटू माटे आवशे नो। हाँ होय तो हाँ अने ना होय तो आपणे ना लखवानुं छे। कैन ध नंबर बे, कैन ध कैमल वॉल इजीली ऑन ध हॉट सैंड। तो आ वाक्यमां शुं आवशे हाँ के ना, तो आवशे हाँ, तो अहीं आवशे यस। नंबर त्रण, आर देर थॉर्नी बुशेस इन ध डेजर्ट। तो आ वाक्य केवुं छे, तो आ वाक्यमां पण साचुं माटे यस। नंबर चार, कैन ध लायन ड्रिंक 200 बॉटल्स ऑफ वॉटर एट अ टाइम। तो आ केवुं छे, तो लायन एटले के सिंह 200 बॉटल पाणी पीए छे, तो ना, तो आवशे नो। नंबर पांच, इज लायन रेडी टू गो विथ ध कैमल। तो आ केवुं छे, तो नो। जी आंसर दिस क्वेश्चन इन वन ओर टू वर्ड्स। तो પ્રશ્નના ઉત્તર એક અને બે વાક્ય બે શબ્દમાં લખવાના છે। નંબર એક, હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ। તો આન્સર આવશે કે કેમલ। શું આવશે? કેમલ। નંબર બે, વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ। તો સન। શું આવશે? હોટ સન, હોટ સન। નંબર ત્રણ, હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ। તો કોણ? કેમલ, ઊંટ, રણમાં ઝડપથી દોડી શકે છે। નંબર ચાર, વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ। તો આન્સર આવશે થોર્ન, અને હોટ સેન્ડ। નંબર પાંચ, વેર કેન ધ કેમલ સ્ટોર વોટર। તો ઊંટ પાણીનો સ્ટોર ક્યાં કરે છે? તો સ્ટોમક, એટલે કે પેટમાં। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ તમારી ઇંગ્લિશની નોટબુકની અંદર લખવું। થેન્ક યુ।